સૌથી પહેલા તો એક વાસણમાં પાણી લઈ લઈશું અને તેમાં ઝીણું સમારેલું નેચરલ ગોળ અને છીણેલું આદુ ઉમેરી લઈશું

એ યાદ રાખીશું કે જો શેરડીના રસનો નેચરલ ટેસ્ટ જોઈતો હોય તો આપણે કેમિકલ વગરનો દેશી ગોળ જ ઉપયોગમાં લઈશું તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી શેરડીનો રસ તૈયાર રસને સ્ટેનરની મદદથી ગાળી લઈશું તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરીશું અને આ રસ ઠંડો હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બરફના ક્યુબ્સ એડ કરીશું તો તૈયાર છે એકદમ નેચરલ અને હેલ્ધી શેરડીનો તાજો રસ આ ખૂબ જ ટેસ્ટી બને છે અને તેમાં તમે વધુ ટેસ્ટ માટે ચાટ મસાલો પણ એડ કરી શકો છો જેમ શેરડીના રસમાંથી ગોળ બને છે એ જ રીતે ગોળમાંથી શેરડીનો રસ પણ બને તમે પણ આ રીતે જરૂરથી બનાવો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખી જણાવો થેન્ક યુ